નમસ્કાર, વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ. મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર બધા મલ્ટી એમસીક્યુ જોયા, 1 થી 85 નંબરના, બરાબર. હવે આપણે એનાથી આગળ જઈશું. આજનો 86 નંબરનો એમસીક્યુ છે મિત્રો, કાર્બનિક પદાર્થનો અણુભાર 60 આપેલો છે, એમાં કાર્બન 20% છે, હાઇડ્રોજન 6.67% છે અને નાઇટ્રોજન 46% છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે જો ઓક્સિજન બાકી રહે એટલો છે, એનો મતલબ એમ થયો કે આ ત્રણેયના પર્સન્ટેજનો સરવાળો 100 નહીં હોય. તો બાકી કેટલો રહેશે? તો કે આ 20 + 6 એટલે 26 ને 46 નો સરવાળો કરવાનો, જે 100 માંથી બાદ રહે એટલું આપણે વિચારશું ઓક્સિજન, બરાબર. બાકીની રકમ વાંચે મિત્રો, ગરમ કરતા એમોનિયા સાથે તે ઘન અવક્ષેપ આપે છે, ઘન અવક્ષેપને આલ્કલાઇન કોપર સલ્ફેટના દ્રાવણ સાથે જાંબલી રંગ આપે. તમે આ વાક્યને જો બરાબર યાદ કરો ને, તો ધોરણ 11 સાયન્સના એસ વિભાગની અંદર એક એનસીઆરટી બુકની અંદર એક ટોપિક આપ્યો છે, એમોનિયામય દ્રાવણ સાથેની પ્રક્રિયા, એટલે કે આલ્કલી ધાતુઓની પ્રક્રિયા. એમાં તમે જોજો, એમોનિયા સાથેની પ્રક્રિયામાં એક જાંબલી રંગનો ઉલ્લેખ છે. સેમ ટુ સેમ તમે ધોરણ 12ના પી બ્લોકની અંદર જો ડિટેલથી સાંભળેલું હોય અને વાંચ્યું હોય, તો એમાં પણ આ જ પ્રોસેસ આવે છે કે કોપર સલ્ફેટ સાથે જો એમોનિયાની પ્રક્રિયા કરીએ તો એક જાંબલી રંગનું દ્રાવણ મળે છે. એનો મતલબ એમોનિયા જાંબલી રંગ આપે છે, પરફેક્ટ છે. હવે એમોનિયા તો મિત્રો અહીંયા પણ દેખાય છે. તો હવે શું કરશું? મારી પાસે એક સિમ્પલ રીત છે જે બધા તુક્કાબાજીઓ લગાવે. કઈ? આ અણુભાર ગણી કાઢીએ. જેનો અણુભાર 60 આવે એ આપણો જવાબ. દાખલા તરીકે જુઓ, હું આનો અણુભાર ગણું, 12 × 2 = 24, 24 + 5 = 29, 29 + 14 = 14 એટલે 43, 43 + 12 = 43, 60 તો નહીં જ થશે, ઇઝ નોટ ઇક્વલ ટુ 60. મતલબ આ આપણો જવાબ નથી. રેડી? એક જ મિનિટ લાગવાની, જોજો. આમાં તમે જુઓ તો 12 × 3 = 36, 36 + 5 = 41, 41 + 16 = 57 નહીં થાય, કેમ કે હજુ બાકીના 2 NH2 છે, એટલે એ પણ જવાબ નથી. તો આને ચેક કરો, 14 × 2 = 28, 28 + 4 = 32, 32 + 28 = 60. મતલબ મારો જવાબ આવી ગયો. ધેટ્સ ઇટ, આ આપણો જવાબ છે. જો પહેલા જ વાક્ય ઉપરથી મેં જવાબ લઈ લીધો, બાકીનું મારે કઈ ટેન્શન લેવું જ નથી. હવે બીજી મેથડ, આ મેથડ નંબર 1. હવે મેથડ નંબર 2, આ સેકન્ડ મેથડથી કરીએ. કઈ રીતે? પરસેન્ટેજ વાળી રીત ઉપર જઈએ મિત્રો. પર્સન્ટેજ ઓફ સી, પર્સન્ટેજ ઓફ એચ ને પર્સન્ટેજ ઓફ ઓ અને પર્સન્ટેજ ઓફ એન. મેં ઓ પહેલા લખ્યું છે, એન પછી લખ્યું છે. તમે ચાહો તો એન પહેલા અને ઓ પછી લખી શકો છો. આને આપણે કાઢી નાખીએ, આપણે એને આને ઉડાડી દઈએ, અને તમારા મતલબ મુજબ હું પહેલા એન લખું ને રેસ્ટ ઓ છેલ્લે લખી દઉં. ચલો, આ છે 20%, આ છે 6.67%, આ છે 46.67%, અને હવે બાકીનું કેવી રીતે ગણાય જુઓ. આપણે 100 કરતા જશું સરવાળો. 7 × 7 = 14, 14 + 6 = 20, વધી પડી 2, 6 × 6 = 12, 12 × 8 = 20. રેડી? પણ 8 ડાયરેક્ટ ન લખાય, પેલી વધી લીધી. 7 × 7 = 14, 7 × 7 = 14, 14 + 6 = 20, 20 નું મીંડું, વધી પડી 2, 6 × 6 = 12, 14 + 6 = 20, વધી પડી પાછી 2, પોઈન્ટ આવી ગયો. મિત્રો જોજો, 2 × 6 = 8, 8 × 6 = 14, 14 + 6 = 20, પાછું 2, 2 × 4 = 6, 6 + 2 = 8, થઈ ગયા 8 × 2 = 20, 26.66. નિયરેસ્ટ હું મિત્રો લઈ લઉં 26 જેવું, સોરી, આ કેટલું લઈ લઉં? 26 જેવું લઈ લઉં છું. આપણે જવાબ 26 બી આવી જ જવાનો. જોજો, આને ભાગ્યા 12 એટલે પરમાણુ ભાર વડે હું ભાગી દઉં, એટલે મને મૂળ રેશિયો મળી જશે બધાનો. કેવી રીતે? જુઓ, કાર્બનને 20 / 12 કરીએ તો 12 × 1 = 8 વધ્યા 80, 12 × 7 = 84 થાય, તો 12 × 6 = 72, 6.67 એ તો એમના મજવાનું. ચલો, 14 × 3 = 42, 3 + 42 = 4 = 46 એટલે 4 +
તો ચાર પાછા 46 આવ્યા, તો પાછા 14 42 રેડી, પછી પાછા 4 વધ્યા એટલે 47, 14 42 એટલે 14 14 આવ્યા જ કરે. જો હજુ એકવાર ચેક કરો, 14 42 ચાર વધ્યા 46 થયા, પાછા 14 42 પાછા 4 વધ્યા 47 થયા, 14 42. ચલો 16 વિચારીએ, તો 16 16 રેડી, 26 છે તો 10 જેવું વધે, બરાબર, તો 16 6 6 થઈ ગયું. તો હવે જો આ નાનામાં નાની સંખ્યા છે, બધાને ભાગી નાખીએ એટલે આપણને ગુણોત્તર એક મળી જશે જે આપેલા સૂત્રની અંદર હશે. તો 1.6 ને 1. આને ભાગીએ એટલે 1 1 આવી ગયું. રેડી, હવે સી અને ઓ 1 1 હોય એવું સૂત્ર બી કલ્પના કરાય. તો જો અહીંયા સીઓ 1, અહીંયા સીઓ 1, અહીંયા સીઓ 1, અહીંયા સીઓ 1 તો ચાલે જ નહીં દોસ્ત. એક શક્યતા બીજી છે, અહીંથી જવાબ હું ગેસ કરું અને 100% સાચવવી પડશે. કેવી રીતે? જો સી ની વેલ્યુ 1 જ આવી, આપેલા કયા સૂત્રમાં સી 1 જ છે, તો બીજો આ જ છે. આવી ગયો જવાબ, આગળ કરવાની કોઈ જરૂર છે નહીં. ધેટ્સ ઇટ. રેડી, ચાલો હવે આવે છે મિત્રો Mg3PO2. Mg3PO4 ટ્વાઇસ, એના કેટલા મોલ ઓક્સિજનના 0.25 મોલ ધરાવે. ચલો પેલા આના 1 મોલમાં શું છે ને એ મને કહો. 1 મોલ Mg3PO2 હોય તો એની અંદર બે વસ્તુ છે. પહેલું તો 3 મોલ ઓક્સિજન છે, આ સોરી 3 મોલ તો મેગ્નેશિયમ કહેવાય, જો Mg3. બીજું છે 2 મોલ ફિઝિક્સ છે, આ ફિઝિક્સ બોલાઈ ગયું, 2 મોલ છે ફોસ્ફરસ. ચાલો 8 મોલ છે ઓક્સિજન. ચાલો હવે મારો સવાલ જો અહીંયાથી આવે છે, 8 મોલ ઓક્સિજન જોઈતું હોય તો 1 મોલ Mg3PO4 ટ્વાઇસ લેવું પડે, તો 0.25 મોલ માટે કેટલું લેવું પડે? તો એનો મતલબ એમ થયો કે 0.25 ભાગ્યા 8. રેડી, 0 8 3 24 1 વધ્યો, 24 એટલે 1 વધ્યો, 10 એટલે 8 એકા 8 8 2 16, હવે કેટલા વધ્યા 40 થયા, એટલે 8 5 ને 40. તો એનો મતલબ એમ થયો મિત્રો 0.0 આવશે. હો મિત્રો, અહીંયા એક મિસ્ટેક તો છે જ આપણી આ, હા, એટલે એનો મતલબ એમ થયો કે 3.125 × 10⁻². રેડી, મેં પહેલા જે કર્યું હતું એ બરાબર જ હતું. ઓકે, તો આપણો જવાબ અહીંયાથી બેસે છે આ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. કાર્બનિક પદાર્થની ટકાવારી આપેલી, ચાલો પાછું એકવાર લાઈનમાં લખી નાખીએ, સી એચ અને સીએલ. સી આપેલો છે 10%, હાઇડ્રોજન આપ્યો છે 0.84%, અને ક્લોરિન આપેલો છે 89%. ચાલો હવે આપણે એમ થાય કે આની બાષ્પ ઘનતા આપેલી, જો અહીંયા તમને કોઈ એક શબ્દ તો એવો આપી જ દેશે કે તમને સીધો જવાબ આવડી જાય. કેવી રીતે? જો વેપર ડેન્સિટી બાષ્પ ઘનતા આપી દીધી 60, તો મોલેક્યુલર વેઇટ કેટલો હોય, તો એનથી ડબલ હોય 120, એ તો તમે બધા જાણો છો. તો હવે મારો પાછો તુક્કાવાળો રસ્તો અપનાવો, કોનો અણુભાર 120 થશે? તો જો 35 35 ને 12 47 ને 3 50, સી જવાબ તો નથી જ. ચલો આમાં 35 × 3 એટલે 105, 30 35 દુ 70 70 ને 30 100 ને 100 ને 5 105 106 106 ને 12 118. હજુ આના 0.5 0.5 કરું તો 119.5 થાય. નિયરેસ્ટ ટુ આ છે, એટલે 99.99% આ જવાબ આવવાનો છે. પણ હવે છેલ્લો ચેક કરી લઈએ, 35 દુ 70 70 ને 2 72 72 ને 12 84, મતલબ 100% આ જ જવાબ છે. ચલો ચેક કરીએ, જો કેવી રીતે, આને ભાગ્યા 12 કરો, આને ભાગ્યા 1 કરો, અને આને ભાગ્યા 35.5 કરો. જોજો મિત્રો કઈ રીતે થશે, 10 ભાગ્યા 12 થાય નહીં, એટલે 10 ભાગ્યા 12 ન કરાય, એટલે 100 ભાગ્યા 12 થાય, 12 8 96. રેડી, હજુ 4 વધ્યા, 40 કરું તો 12 13 36. ઓકે, ચલો 0.84 એકા 0.84. ઓકે, ચાલો હવે 89 ભાગ્યા 35
તો મને ખબર છે 35 × 2 = 70 થાય છે, એટલે હું એ પહેલા તો એ જ કરી દઈશ. અને 35 × 3 = 105 હતું, સાંભળજો હું બોલું, એ 35 × 2 = 70 છે ને 35 × 3 = 105 છે ને, આપણને આપ્યું છે અંદાજિત 89 સમથિંગ. જો અહીંયા જોજો, 70 થી આ 90 એટલે 20 જેવું ગેપ છે, 90 થી આ જે છે એ 15 જેવો ગેપ છે, એટલે ઓલમોસ્ટ વચ્ચે છે, તો આ 2.4 જેવું આવતું હશે. તમે ભાગાકાર કરો, નિયરેસ્ટ જ આવી જાય, મેં અંદાજ માર્યો છે બરાબર. 5 એટલા માટે ન લીધું 0.5, કે જો આ એક્ઝેક્ટ વચ્ચે હોત ને તો 0.5 જ હોત. ચલો હવે હું પોઈન્ટ જે નાનામાં નાની સંખ્યા છે ને એના વડે બધાને ભાગું, એનો મતલબ 0.83 વડે હું આને પણ ભાગી દઉં, આને પણ ભાગી દઉં અને આને પણ ભાગી દઉં, તો મિત્રો તમે જોજો કે કેવું નીકળે. તો આપણી પાસે સીધું નીકળે આ 1, આ પણ 1, 8 × 3 = 24, તો નિયરેસ્ટ ટુ 3 જ આવશે, તો મતલબ CHCl3 આવી ગયો ને. જોયું તમારે છે ને, પહેલો તો તુક્કો જ મારવાનો, કેમ કે જ્યાં અણુભાર હશે ને ત્યાં આવું સૂત્ર આપે ને, એટલે આપણે હંમેશા પહેલાં તુક્કા વાળી જ વાત કરવાની, ભલે કોઈ ગાંડું ગણે કે ના ગણે, કેમ કે તુક્કો મારે ને એટલે એનો મતલબ એવો હતો કે તમે અણુભાર મુજબ ગણો છો, ખોટું કાંઈ નથી, 4 માર્ક્સ આવવા જોઈએ. આપણે તો જો રીત કરવામાં કેવું થાય, ઘણી વાર ભાગાકાર ગણવામાં મુશ્કેલી થાય. જો મેં આગળનામાં ભૂલ થઈ હતી ને મારે 0.0 લખવામાં, તમે માની લો કે 0 લખવાનું ભૂલી ગયા અને આ 8.3 લખી દીધું, તો આખો જવાબ તમે ગમે એમ મથો ને પછી તમારાથી ભૂલ ના પકડાય, કેમ કે તમે ભૂલ કરી છે ને, એટલે હું પકડી દઉં પણ તમે નહીં પકડી શકો. ઓકે, 1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવામાં આવે તો ઘનતા 1.15 થાય છે, બરાબર બરાબર યાદ કરજો. તો મોલારિટી કેટલી, મોલારિટી માટે જો આ જે છે એ તમારું પાણી એટલે દ્રાવક છે, તો દ્રાવક મારી પાસે છે 1000, આ બધું હું લખું છું તમે નહીં લખતા દોસ્તો, તમારે તો ફટાફટ કરવાનું હોય ને. યુરિયા કેટલું છે, તો કે ભાઈ 120 ગ્રામ છે, તો ટોટલ કેટલા ગ્રામ થયું, 1200 ગ્રામ થયું, આ ટોટલ વેઇટ થયું, ટોટલ બેવનું થઈ, ચાલો એટલે ટોટલ સોલ્યુશન એટલે હું એમ લખી નાખું અહીંયા દ્રાવણ આટલું છે 1200 ગ્રામ. હવે મારે એની ઘનતા જોઈએ છે, તો ઘનતા મને આપેલી છે, ઘનતા બરાબર છે 1.15, એ શું થાય, વજન ભાગ્યા કદ થાય, તો માટે કદ બરાબર 1200 ભાગ્યા 1.15 લેવું પડે. રેડી, હવે 1200 ભાગ્યા 1.15 પહેલા ભાગાકાર કરી કાઢીએ બરાબર, તો આ પોઈન્ટ હું કાઢી નાખું છું, એને બદલે 2 મીંડા ચડાવી દઉં એટલે તમારા માટે ઇઝી થઈ ગયું. 115 × 1 = 115 થશે, 5 વધ્યા એટલે 50, તો ભાગના ચાલે એની શૂન, 500 તો એને 4 વડે ગુણી દઈએ તો થશે, રેડી, અને વધ્યા 3 એટલે 1043 જેવો આનો જવાબ આવે, મતલબ કે આપણું વોલ્યુમ થઈ ગયું 1043. હવે મોલારિટી ઇઝી મળી જાય, જો કેવી રીતે, મોલના છેદમાં કદ લીટરમાં, કદ લીટરમાં તો 1.04 થાય. મોલ કેટલા, 120 ગ્રામ યુરિયા હોય મિત્રો તો 120 ભાગ્યા તમે 60 કરી દો એટલે આ 2 આવી ગયું. હવે 2 ભાગ્યા 1.04 એ નિયરેસ્ટ ટુ 1.99 ની આજુબાજુ આવે, એવો કોઈ જવાબ છે નહીં, એટલે એનો મતલબ આપણો જવાબ આ 2 આવશે, જે 2 એકા 2 બરાબર જ થશે. તો કહેવાનો મતલબ એમ છે આ નિયરેસ્ટ ટુ કેટલું આવી જશે, 2, તો અહીંયા 2.05 આપ્યું છે. જો આ 1.78 છે પણ એ ઘણો નીચે છે, જો એ 1.98 લખવું હોત ને તો હું એ જ જવાબ સિલેક્ટ કરત. રેડી, ચાલો અહીં જ આપણું આ સેશન પૂર્ણ થાય છે, ફરી પાછા મળીશું નવા જ MCQ સાથે, ત્યાં સુધી અલવિદા, જય સ્વામિનારાયણ, આપ સદાય ખુશ રહો, આનંદમાં રહો.